સિહોર પાસેના નવાગામ કનેવો ખાતે આવેલ બીએસઆ પ્રાથમિક શાળાની અંદર વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. સિહોર નવાગામ કનેવાવ સરકારી પ્રાથમિક શાળા શ્રી બીએલ શાહ પ્રાથમિક શાળા ખાતે આજરોજ નંદ ફાર્મ ખાતે સંસ્થાના ભામશા જીતુભાઈ શાહના અધ્યક્ષસ્થાને ત્રિવિધ કાર્યક્રમ યોજાઈ ગયો હતો. સિહોર તાલુકા પંચાયત શિક્ષણ અધિકારી નિલેશભાઈ નાથાણી તેમજ નવાગામ કનેવાવના આગેવાનો મહાનુભાવો દાતાશ્રીઓની ઉપસ્થિતિમાં અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ નિવૃત્ત બદલી થયેલ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. અહીંયા જે બધા બેઠા છે ને બધા, એમાં સંખ્યા ભલે વધે પણ ઘટે નહીં. 1100 રૂપિયા પરેશભાઈ મકુ તરફથી, 500 રૂપિયા રાજેન્દ્ર પ્રસાદ વાળા તરફ, રાજેન્દ્રસિંહ વાળા તરફથી 500 રૂપિયા, અશોકભાઈ વાળા તરફથી. અતિથી સાંભળવા માટે આભાર. પણ તાળી કોઈ પાડો એમ. સરસ, આભાર. હવે જે કૃતિ જોશું ને એ અવિસ્મરણીય છે, તો અઘરો હોય. આ મારી કૃતિની કૃતિ છે, કૃતિમાંની એક કૃતિ છે કે તમને બધાને મજા જ આવશે અને ભૂલી જાઓ ને કોઈ મને કહેજો, મજા ના આવે તો મને કહેજો. मेरे अनुज पुत्रों की ओर से क्या प्रस्ताव लाए? हे महाराज, गंगा पुत्र भीष्म को प्रणाम करने के उपरांत मैं ये निवेदन करना चाहता हूं कि मैं किसी की ओर से कोई प्रस्ताव लेकर नहीं आया हूं. मैं तो स्वयं अपनी ओर से आया हूं और अपना ही प्रस्ताव लाया हूं. परंतु यह विश्वास अवश्य दिलाता हूं कि जो कुछ मैं स्वीकार कर लूंगा, महात्माओं और योद्धाओं का यह जमकर निस्संदेह ही बिखर जाएगा. महाराज, निस्संदेह ही बिखर जाएगा. हे महाराज, यदि ऐसा हुआ तो इतिहास उन सारे आंसुओं का उत्तरदायी आपको ठहराएगा जो इस महायुद्ध के उपरांत बहाए जाए. वासुदेव, मुझे ये शांति प्रस्ताव स्वीकार नहीं है. सोच तो लेते पुत्र, इसमें सोचना क्या है पितामह? अरे मूर्ख, क्या कर रहा है? Thank you.
કલ હોગા એકવાર ફરીથી તાળીઓના ગડગડાટ સાથે આ બાળકોને વધાવીશું. આગળની કૃતિ તરફ પ્રયાણ કરીએ ત્યારે મા રાંદલ, ઈચ્છાપૂર્તિ દેવી મા રાંદલ, તેના તેડા અને તેની સ્તુતિ આપણી સંસ્કૃતિમાં ખાસ વિશેષ છે, જેમાં ખોળો ખોંદવો સવિશેષ હોય છે.
મિત્રનો અભિપ્રાય. હવે એક વાત એવી છે કે જે આપણે જોઈએ છીએ કે જેની સાથે અમે 15-15 વર્ષથી સર્વિસ કરી છે એનો અભિપ્રાય મારે આપવાનો, અને સમય થોડીક નિયમિત સમયમાં. એટલે હું એટલું કહીશ કે દિનેશભાઈ થકી અમને અમારી શાળામાં અમારા શાળાના બાળકોને ખૂબ ખૂબ સારો અભિપ્રાય મળેલો છે, એમનો સારો સહકાર મળેલો છે. લગભગ 12 વર્ષ મેં એમની સાથે કામ કર્યું. મારા કરતાં કોઈએ પહેલી ઓફિસ ખોલી હોય, સ્કૂલનો ગેટ પહેલો ખોલ્યો હોય તો એ દિનેશભાઈ છે. સૌથી પહેલાં નિવૃત્ત થયા 31-30-11 એમનો નિવૃત્ત, એટલે કે એમનો નોકરીનો સમયગાળો પૂરો થયો. 6 મહિનાનો એને 17નો લાભ મળ્યો. હજી પણ મારે કોઈ પણ કામ સીધું હોય તો પહેલો ફોન મારે દિનેશભાઈને જ થઈ જાય છે. શૈક્ષણિક યાત્રાના 38 વર્ષ અને તે પૈકીના 21 વર્ષ જેવો સમય મેં આ શાળામાં પસાર કર્યો છે. તે દરમિયાન શાળા પરિવાર તથા ગ્રામજનોનો સતત સહકાર અને સપોર્ટ મળ્યો તે બદલ આ તકે એમનો પણ હું આભાર માનું છું. બાકી તો મારી ક્ષમતા અનુસાર કાર્ય કરવાનો પ્રયત્ન કર્યો જ છે, એનો મને પણ સંતોષ છે. પરંતુ એ દરમિયાન મારા થકી કોઈની લાગણી દુભાણી હોય તો સમ્ય ગણશો, સમાયાચું છું. આપની સાથે વિતાવેલ સમય હંમેશા હું યાદ રાખીશ. અસ્તુ, જય ભારત. 14 વર્ષ અને 11 મહિના જેવું કાર્ય કર્યું છે, પણ આ સંસ્થામાં મને મારા મોટાભાગના વડીલો શિક્ષક હતા, ખૂબ જ પ્રેમ સહકાર અને ખૂબ મળ્યું છે. અને હું પણ જ્યાં છું ત્યાં છતાં આના બાળકો, શાળા પરિવાર સતત યાદ રહેશે, અને જે કામ કરવાની મજા અહીંયા આવી છે એવી કદાચ બીજા નહીં આવે. જીવંત વ્યક્તિઓ માટે આપો છો, જીવંત વ્યક્તિઓના ઘડતર માટે આપો છો, એટલે આપણે સર્વે જોરદાર તાળીઓથી આ દાદા પરિવારને વધાવશું. Thank you.
મહોત્સવ નિમિત્તે અમે આમંત્રણ આપેલા મહાનુભાવો, તાલુકા શિક્ષણ અધિકારી કલ્પેશભાઈ, મલુકા સાહેબ અને સમસ્ત વાલીગણ જે તમે બેઠા છો, એ ભૂખ મને પણ લાગી છે ભાઈ, તમને બધાને લાગી છે ને? હા, મને મને પણ લાગી છે. ફક્ત બે મિનિટ. હમણાં તાલુકા અધિકારી સાહેબે આપણને કીધું કે દાન આપવાવાળા તો ઘણા બધા છે સાહેબ, એમાં કંઈ બહુ. હા, એ વાત સાચી કે મુંબઈનો વાણિયો રિટર્ન પહેલાં જોવે, ઇન્વેસ્ટમેન્ટ કરે એમાં. આમાં તો રિટર્નનું કેટલું મલ્ટિપ્લિકેશન થતું હશે તો મારા મારા સુપુત્રને પૂછવું પડે, ફાઇનાન્સનો એ બાંધાતા છે. મારા પુત્રની ખાસ એવી ઈચ્છા છે, ઘણી બધી અમે ચર્ચા ડિબેટ થઈ હતી કે 8 ધોરણ પછી રાકેશભાઈ જે કન્યાઓ માધ્યમિક શાળામાં જઈ નથી શકતા, કોઈ પણ કારણ હોય, આપણે કારણોની છણાવટ નથી કરવી, એમને માધ્યમિક શાળામાં મોકલવાની ખાસ જરૂર છે. મારા પુત્રની એવી ઈચ્છા છે કે એમના માટે તમે વાલીઓને ફોર્સ કરો કે ભાઈ કયો પ્રોબ્લેમ નડે છે, ફાઇનાન્સનો પ્રોબ્લેમ નડે છે, સમાજના સંકુચિત રિવાજો કે નાતના રિવાજો નડે છે તમને, કે ભાઈ બહુ થયું હવે 8 ધોરણ ભણીને બેટા, હવે ચૂલો સંભાળ અને પછી હવે તારા લગ્ન કરવાના છે, આપણે આમાંથી બહાર આવવાનું છે, કારણ કે તમારી ત્યાંથી પણ કોઈ દીકરી આપણી ફાઇનાન્સ મિનિસ્ટર જેવી નિર્મલા સીતારામન પણ થઈ શકે છે. મુંબઈથી પોતાનો કિંમતી સમય આટલા ધંધાના વ્યસ્તતામાંથી પોતાનો એક દિવસ અગાઉ સિહોરમાં આવીને અત્યારનો આપણો સમય જાળવ્યો અને પોતાનો કિંમતી સમય અહીંયા આપવા માટે ઉપસ્થિત એવા જીતુભાઈ શાહ સાહેબ, વર્ષાબેન, તેમના સુપુત્ર રાહુલભાઈ, રાહુલભાઈના પત્ની શ્રી, બાળકો, અમારા ગામના આગેવાનો તથા આ કાર્યક્રમને જે કંઈ જરૂરિયાત પડી હોય, આપણે અહીં બેઠા છીએ ને, એ બેઠા છીએ નંદ ફાર્મની અંદર બેઠા છીએ, એ નંદ ફાર્મના જે ભાઈઓ છે, સંજયભાઈ, દિલીપભાઈ અને રમેશભાઈ, રમેશભાઈ કદાચ હાજર નહીં હોય, પણ અમને જ્યારે નવરાત્રિ સમય હતો અને નવરાત્રિનો કાર્યક્રમ કરવાનો હતો ત્યારે અમારે વાત અમારા બાળકો દ્વારા એમને ખ્યાલ આવ્યો અને સામેથી અમને કીધું કે આવો સરસ તમે કાર્યક્રમ કરતા હો તો અમારું નંદ ફાર્મ તમારા માટે ખુલ્લું છે અને હર હંમેશ માટે ખુલ્લું છે. તો એવા ત્રણેય ભાઈઓને આ તકે શાળા પરિવાર વતીથી હું હાર્દિક આભાર વ્યક્ત કરું છું. શ્રીઓને કંઈક કુટુંબ